भागवत नो दशम स्कंद प्रारंभ थाय। श्री राजो उवाच, परीक्षित महाराज कहे छे, कथितो वंश विस्तारो भवता सोम सूर्ययो राज्ञाम च उभय वंशानाम चरितम परम अद्भुतम। हे सुखदेव जी, तमे अद्भुत अद्भुत राजाओना चरित्र संभळाव्या, पण हवे ई राजाओना चरित्र नथी सांभळवा, मारे कृष्ण कथा सांभळवी छे। मने तमे कृष्ण कथा, केवा कृष्ण, यदोश्च धर्मशीलस्य नितराम मुनि सत्तम तत्र अंशेन अवतीर्णस्य विष्णु वीर्याणि संशना। जे पोताना अंश बलराम साथे प्रकट थया, जेनो यदुवंश में जन्म थयो, यदु महाराज ना कुल में जे कृष्ण नो जन्म थयो, एवा भगवान कृष्ण नी कथा संभळावो। अवतीर्य यदोर्वंशे भगवान भूत भावन कृतवान यानी विश्वात्मा तानी नह वद विस्तरात। अने सुखदेव जी, आ कृष्णनी कथा मने विस्तार थी संभळावो। जे भगवान ना महान भक्तो होय ने, ए भगवान नी कथा विस्तार थी सांभळवा मांगे। अने जेमा कई भक्ति न होय, खाली देखाव ज होय, ए भगवान नी कथा शॉर्टकट में सांभळवा मांगे। आपणे त्यां नथी, आ मोटी मोटी माछलीओ, डॉल्फिन, शार्क, तिमिंगल, आ बधी माछलीओ महासागरनी गहराईमां होय, अने नानी नानी माछलीओ किनारे छबछबिया करती होय। एम जे महान भक्तो छे, मोटा भक्तो छे, जे एडवांस डिवोटी छे, ई भागवत भक्ति अने कथानी गहराईमां उतरवा मांगे, અને જે કિનારે બેસીને છબછબિયા કરતા હોય, ઈ કે કે બસ હવે જલ્દી પૂરું કરો, તમે તો બધા મહાન છો, પરીક્ષિતની જેમ વિસ્તારથી સાંભળવા માંગો છો। ખેર, તો કૃષ્ણ કથા સંભળાવો, કારણ કે કૃષ્ણ કથા કેવી છે, એક શ્લોકમાં કૃષ્ણ કથાની મહિમા તમે સાંભળી લો। અને આ કોણ કહે છે? આ પરીક્ષિત, આ દુનિયાના ચક્રવર્તી સમ્રાટ મહારાજ પરીક્ષિત કહે છે કે સુખદેવજી, આ કૃષ્ણ કથા અદ્ભુત છે। આ કૃષ્ણ કથા સાંભળવાનો લાભ ફાયદો શું? પરીક્ષિત કહે છે કે નિવૃત્ત તરશે ઉપગીય માનાદ ભવ ઔષધાછોત્ર મનોભિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યત વિના પશુગ્નાત। આ બધા સંસ્કૃત શ્લોકો છે, એને હું ગુજરાતીમાં તમને સમજાવું। પરીક્ષિત મહારાજ કહે છે કે આ દુનિયામાં એવું કોણ છે જે કૃષ્ણ કથા સાંભળવા નહીં માંગે? કૃષ્ણ કથા સાંભળવાની ઈચ્છા બધાની જ થાય, બધા જેવો કૃષ્ણ કથા સાંભળવા માંગે। હા, જેનું હૃદય પથ્થર જેવું કઠોર છે, જેની છાતી પથ્થર જેવી કઠોર છે, જેના હૃદયમાં રસ ભાવ અને પ્રેમની અનુભૂતિ નથી, એ કૃષ્ણ કથા ક્યારેય નહીં સાંભળી શકે। પણ જેના હૃદયમાં ભાવ છે, એ કૃષ્ણ કથા ક્યારેય છોડી નહીં શકે। કારણ કે આ કૃષ્ણ કથા ભવ ઔષધાત, ઔષધિ માને દવા, રસાયણ। સૌપ્રથમ આ કૃષ્ણ કથા સંસારના જીવો માટે એક બહુ મોટી ઔષધિ છે, બહુ મોટી ઔષધિ। હું તમે કૃષ્ણ કથા સાંભળીએ તો આપણે ઔષધિ લઈ રહ્યા છીએ। તમે કહેશો, ઔષધિ શા માટે? અમને તો કોઈ રોગ નથી, વગર રોગે ઔષધિ દવા શા માટે પીએ? મને તમને એક રોગ થયો છે, અને એ રોગનું નામ છે ભવ રોગ। આ ટાઈફોઇડ ને મેલેરિયા ને આ બધા રોગ શું કહેવાય? આપણને સૌથી મોટો રોગ લાગ્યો છે ભવ રોગ। અને આ ભવ રોગની ડેફિનેશન ભગવાન શંકરાચાર્ય આપે, પુનરપિ જન્મમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ। વારંવાર જન્મ લેવો, વારંવાર મરવું, અને ભવ રોગ કહેવાય। તો વારંવાર જન્મ લેવો, વારંવાર જન્મ મરણના બંધનથી મુક્ત થવું હોય તો આ કૃષ્ણ કથા એક ઔષધિ સમાન છે। કૃષ્ણ કથા સાંભળવાથી વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાંથી,
આ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જશું. મૃત્યુ તો આવશે પણ એક જ વાર, વારંવાર મરવું નહીં પડે. જો હું તમે કૃષ્ણ કથા સાંભળીએ તો બહુ ઔષધાત. તમે ક્યારેય સાપ અને નોળિયાનું યુદ્ધ જોયું છે? આ ગામડામાં રહેવા વાળાએ જોયું હશે. આપણે ત્યાં ગામડા ગામમાં સાપ અને નોળિયો નેવલા, હવે એની ઇંગ્લિશમાં શું કહે આ બાળકોને કહેજો તમે, અથવા તમે ડિસ્કવરી ચેનલમાં કે એમાં જોઈ શકો. તમે ન જોયું હોય તો હું એક્સપ્લેન કરું. સાપ અને નોળિયાનું યુદ્ધ થાય, એમાં છે ને સાપ શક્તિમાન હોય. સાપ શક્તિમાન કારણ કે સાપ પાસે તો ઝેર હોય, દાંત દાઢ હોય, એની પાસે પાવર હોય. સાપ પાસે, સાપ શક્તિમાન હોય પણ નોળિયો બુદ્ધિમાન હોય. નોળિયામાં કઈ ઝેર ન હોય પણ હોય બુદ્ધિમાન. એટલે સાપ અને નોળિયાનું જ્યાં યુદ્ધ થાય તો એ નોળિયો એવી જગ્યાએ યુદ્ધ કરે જ્યાં એક વિશેષ જડીબુટ્ટી હોય, એક એવી ઔષધિ, એને આપણી સાવ ગાંવઠી ભાષામાં નોળવેલ કહેવાય. કદાચ કોઈને ખબર હોય તો એક એવી જડીબુટ્ટી હોય તો એ જડીબુટ્ટીની બાજુમાં જ એ યુદ્ધ કરે. ધમાસાન એ સાપ અને નોળિયાનું યુદ્ધ થાય, ધમાસાન યુદ્ધ થાય, અને યુદ્ધ કરતા કરતા સાપ નોળિયાને ડંખ મારે અને નોળિયામાં એ આખું ઝેર ફેલાઈ જાય. પણ બુદ્ધિમાન હોય ને, એવી બાજુમાં એક જડીબુટ્ટી હોય, એ જડીબુટ્ટીને સૂંઘી આવે, એને સૂંઘે, એ ઝેર ઉતરી જાય અને ફરીથી સાપ સાથે યુદ્ધ કરે. ધમાસાન લગાતાર યુદ્ધ થાય, યુદ્ધ કરતા કરતા સાપ ફરીથી ડંખ મારે, આખા શરીરમાં નોળિયાના શરીરમાં ઝેર, અને એ નોળિયો બાજુમાં જડીબુટ્ટી પાસે જાય, એને સૂંઘે, એ ઝેર ઉતરી જાય. એમ વારંવાર સાપ ડંખ મારે અને વારંવાર એ નોળિયો જડીબુટ્ટીને સૂંઘે, અને સાપ ડંખ મારતા મારતા દાંત તૂટી જાય, એ ઝેર ખલાસ થઈ જાય, અને અંતે સાપ મરી જાય અને નોળિયો જીતી જાય. તમે તાળી શા માટે પાડો છો? મને તો એ નથી સમજાણું. લે, એટલે તમે નોળિયાની ટીમમાં હતા? હે, નહીં, તમે તાળી શા માટે પાડી? આપણે જ્યાં નથી કહેતા તું નોળિયા જેવો છો, એવું જ નથી ને. આપણે એવું માની નથી લીધું ને કે આપણે આપણે એવા છીએ. પણ તમે વાત સાચી, તમે તમારો ભાવ સાચો છે, કારણ કે આપણે બુદ્ધિમાનના પક્ષમાં હતા. એ પેલો બુદ્ધિમાન હતો. એમ ભક્તો, સાપ બીજું કાંઈ નહીં, આ દુનિયાની માયા, આ દુનિયાના, આ આપણે દુનિયામાં એક સંઘર્ષ છે, એક યુદ્ધ છે. આ જગત, આ સંસાર, આ માયા, એ સાપ જેવી છે અને આપણે નોળિયા જેવા છીએ. બસ આપણે બુદ્ધિમાન બનવાનું છે કે આપણે જેવું સેટરડે સન્ડે પૂરું થાય એટલે સોમવારથી માયામાં પ્રવેશ કરવાનો હોય અને માયા સાથે સંઘર્ષ કરવાનો હોય, આમ આમ યુદ્ધ કરવાનો હોય. હે, આપણે અમુક વસ્તુ વેચતા વેચતા કાંઈ પોતે ન પીવાઈ જાય, કેવું ધ્યાન રાખવાનું હોય આપણે તો. હા, હું ચોખવટ નથી કરતો, કેટલું માયા, કેટલું આપણે તો માયાની બાજુમાં રહેવાનું, અરે માયાની વચ્ચે રહેવાનું છતાંય બચવાનું, કેટલું મોટું યુદ્ધ, કેટલું મોટું સંઘર્ષ. પણ જો નોળિયા જેમ બુદ્ધિમાન બનીએ કે પાંચ પાંચ દિવસ સુધી આપણે માયા સાથે સંઘર્ષ કરીએ અને જેવો રવિવાર આવે મંદિરમાં આવી અને આપણે આ ભજન રૂપી જડીબુટ્ટીને સૂંઘી લઈએ અને આ જડીબુટ્ટીને સૂંઘીએ, ઓલા પાંચ દિવસ જે માયાનો પ્રભાવ હતો ને, ઓલું ઝેર, એ ઉતરી જશે અને ફ્રેશ થઈ જશો તમે. ફરીથી સોમવારથી ચાલુ. હે, સોમવારથી માયાની વચ્ચે અને અનેક પ્રકારની માયાના ડંખ, માયાનો પ્રભાવ અને એ ઝેર ચડતું જશે. એ ઝેર ચડતું ચડતું વચ્ચે તો ફરીથી રવિવાર, ફરી મંદિરમાં આવીએ, ફરીથી ભજન કરીએ, કીર્તન કરીએ, કથા સાંભળીએ અને પાંચ દિવસનું જે ઝેર ચડ્યું હોય એને ઉતારી દઈએ, ફ્રેશ થઈ જઈએ.
એમ સંસારનું ઝેર ચડતું રહે અને નિરંતર મંદિરમાં આવીએ અને કથા સાંભળીએ એ ઝેર ઉતરતું જાય, અંતે માયા હારી જાય અને ભક્ત જીતી જાય. માટે પરીક્ષિત મહારાજ કહે છે કે આ કૃષ્ણ કથા, આ ભાગવત કથા એક સંજીવની એક જડીબૂટી છે. અને એટલું જ નહીં, મનોભિરામાત, આ કૃષ્ણ કથા મનને આનંદ દેવા વાળી છે, મનને આનંદ આપે. આ સંસારમાં કોણ છે જે કૃષ્ણ કથા નહીં સાંભળે?